શહેરના સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલ નવાબની વાડી ખાતે મળસ્કે અજાણ્યો ઈસમ ચોરીના ઈરાદે એક ઘરમાં ઘૂસ્યો હતો। જો કે પરિવાર જાગી જતા એને પકડવા જતા ચોરે મહિલાને પીઠના ભાગે ચપ્પુનો ઊંડો ઘા કરીને તેની હત્યા કરી દીધી હતી। જ્યારે દરમિયાનગીરી કરવા ગયેલા પતિ ઉપર પણ ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો। શહેરના સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલ નવાબની વાડી ખાતે અજાણ્યા ઇસમ ચોરીના ઈરાદે એક ઘરમાં ઘૂસ્યો હતો। જો કે પરિવાર જાગી જતા અને તેને પકડવા જતા ચોરે મહિલાને પીઠના ભાગે ચપ્પુથી ઊંડો ઘા કરી તેની હત્યા કરી નાખી હતી। આ દરમિયાનગીરી કરવા ગયેલા પતિ પર પણ ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી આરોપી ફરાર થઈ ગયો હતો। જ્યારે હત્યાની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, તેમજ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ નવાબની વાડી ખાતે આવેલ કુબેરજી હાઉસની સામે આવેલા એક ઘરમાં મોડી રાત્રે 3:30-4 વાગ્યાના અરસામાં એક ઈસમ ઘરમાં ઘૂસી ગયો હતો, ત્યારે પરિવારના સભ્યો જાગી ગયા હતા। ચોરે 48 વર્ષીય ગીતાબેન ફરસારામ પ્રજાપતિને પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, તેમજ તેના પતિ ફરસારામ જોઈતાજી પ્રજાપતિને પણ પેટના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। જ્યારે હુમલામાં ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થયેલા દંપતીને સારવાર અર્થે સ્મીમર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ ગીતાબેનને મૃત જાહેર કર્યા હતા। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે।